આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી કલ્લોલમાં અભ્યાસ કરીશું. તો આપણે ભણતા હતા મારે તો બસ રમવું જ છે. હવે પાન નંબર 65 ઉપર આપણે જોઈએ તો અહીંયા બાળકો લખ્યું છે કે ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો. તો બાળકો અહીંયા ચિત્ર આપેલું છે, જુઓ. એ ચિત્રને આપણે ધ્યાનથી જોવાનું છે અને કયું વાક્ય પહેલું આવશે એ આપણે લખવાનું છે એનો ક્રમ. જો અહીંયા વાક્યો આપેલા છે પણ આડા આવળી છે. જો છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે તો ચિત્રમાં છે આટલે છે અહીંયા બતાવ્યું છે, દૂર છે. તો પહેલા નંબરે આવ્યું ચિત્ર આપેલું છે, જુઓ. બે બાળકો રેતીનું ઘર બનાવે છે તો અહીંયા સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે. તો બાળકો આ દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે એની સામે એક નંબર આવશે. તો અહીંયા તમારે લખવાનું એક. પછી આવશે સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. તો બાળકો અહીંયા જો ફરકડી વેચવાવાળો ભાઈ છે એની જોડેથી આ ચાર બાળકો દોડે છે, એમાં બે બાળકો જોડે ફરકડી છે તો એ બીજા નંબરે આવશે. તો અહીંયા લખવાનું બે. પછી ત્રીજા નંબરે આવશે અમૃત અને અમૃતા ડીશ રમે છે. તો જો બાળકો અહીંયા ચિત્રમાં દેખાય છે તમને આ બે બાળકો ડીશ રમે છે તો અહીંયા લખવાનું ત્રણ નંબર. ત્રણ નંબરે આવ્યું વાક્ય આવશે. પછી ચાર નંબરે આવશે છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે. જો અહીંયા દેખાય છે ને તો અહીંયા લખવાનો તમારે ચાર નંબર. પછી પાંચ નંબરે આવશે દરિયામાં ઘણું પાણી છે. તો અહીંયા લખવાના પાંચ. પછી દૂર એક હોડી જઈ રહી છે. તો અહીંયા તમને દેખાય છે દરિયામાં હોડી, તો એ આવશે છ નંબરે. તો બાળકો તમારે તમારી ચોપડીમાં આવી રીતે વાક્યોના ક્રમ લખવાનું, કયું વાક્ય કયા ક્રમે આવે એ તમારે સામેનો ક્રમ લખવાનો. પછી પાછળ જુઓ, તમને ગમતા ફૂલ દોરો. અહીં ચાર ફૂલ દોરો અને તેના રંગ કરતા જુદા રંગો પૂરો. તો બાળકો અહીંયા તમારે ફૂલ દોરવાનું છે અને રંગો પૂરવાના છે. મારી પાસે જૂની ચોપડી છે તો દોરેલા છે, એવી રીતે તમે પણ તમારી ચોપડીમાં દોરજો અને નીચે તેનું ફૂલનું નામ લખજો. પછી બાળકો અહીંયા પાન નંબર 67 ઉપર એક રમત આપેલી છે. જો અહીંયા જુઓ શું જોઈશે, એક દડો. તો એક દડો લેવાનો, એક દડો લો, તેને ઉલાળવા ઊંચો કરવાનો, ફેંકવાનો, તેને હવામાં ઉછાળો. જો આ બાળક ઉછાળે છે, છોકરી છે, તેઓ દડો ઊંચી હવામાં ઉછાળે છે. દડો પાછો આવે ત્યારે ઝીલી લો. તો અહીંયા જુઓ તે પકડે છે દડાને, ફરી દડો ઉછાળો અને ઝીલી લો. તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા શબ્દોમાં લખો. તો અહીંયા બાળકો અહીંયા ખાલી જગ્યા આપેલી છે ખાનામાં, તો એ તમારે લખવાનું. તમે આ ઘરે રમત રમજો અને કેટલી વાર તમે દડો પકડી શકો તે તમારે લખવાનું, ત્રણ વાર ચાર વાર. તો તમારે અહીંયા ખાનામાં લખવાનું ત્રણ વાર કે ચાર વાર. શું જોઈશે, 20 લખોટી અથવા વટાણા. આ બીજી રમત છે, એ પણ તમે ઘરે રમી શકો છો. તો બાળકો તમે પણ આ રમત ઘરે રમી અને મજા માણજો. પછી અહીંયા પણ એવું જ છે, થાળીમાં લખોટીઓ મૂકો. જો અહીંયા થાળીમાં લખોટીઓ મૂકેલી છે, પહેલી બે આંગળીથી લખોટી પકડી. જો અહીંયા તમને દેખાય છે ચિત્રમાં બાળકના હાથમાં લખોટી પકડેલી છે આંગળી વડે. થાળીમાંથી ડબ્બામાં નાખો. તો આ તમારે લખોટીઓ લેવાની થાળીમાં અને થાળીની જોડે એક ડબ્બો પણ રાખવાનો અને થાળીમાંથી લખોટીઓ લઈને આંગળી વડે લઈને ડબ્બામાં મૂકવાની. આ રમત છે, તો બાળકો તમે પણ ઘરે રમી શકો છો. પછી કઈ ટીમ પહેલાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી તે ટીમના સભ્યોનું નામ લખો. તો બાળકો તમારે આ ઘરે કે વર્ગખંડમાં આ પ્રવૃત્તિ કરવાની છે, પણ અત્યારે આપણે કોરોના કારણે વર્ગખંડમાં રમી શકીએ તેમ નથી, પણ ઘરે તમે રમી શકો તો રમવાની અને મજા લેવાની. અને પછી કઈ ટીમ જીતે એ ટીમનું તમારે અહીંયા નામ લખવાનું. અહીંયા જૂની ચોપડીમાં લખેલું છે સિદ્ધ, હર્ષ, મનસ્વી, એવી રીતે તમારે તમારા દોસ્તના નામ લખવાના. ચાલો ગાઈએ ગીતડું. એ આપણે જોયું ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી આગળ જોઈ ગયા. એ તમારે ગાયને તૈયાર કરવાની, ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો, ત્યારબાદ તે મુજબ રમો. તો બાળકો અહીંયા ચિત્ર આપેલા છે, એ ચિત્રો પરથી વાક્યો આપેલા છે. તો એ વાક્ય કયા ક્રમે આવે તમારે અહીંયા નંબર લખવાનો. દેડકાની જેમ દોડો તો એ બીજા નંબરે આપ્યું છે, તો અહીંયા બે લખેલા જ છે. લંગડી લઈને દોડો, તો બાળકો જો અહીંયા ત્રીજા નંબરે આપેલું છે, તો અહીંયા લખ્યું છે ત્રણ. મિત્રના ખભે હાથ મૂકી સાથે દોડો, તો આ ચાર નંબર. તો અહીંયા લખ્યું છે ચાર. હાથ હલાવ્યા વગર દોડો તો એક નંબર આવશે. તો અહીંયા લખેલું છે એક હાથ અને બે પગે દોડો. તો બાળકો અહીંયા પાંચ નંબર આવશે, તો અહીંયા લખેલું જ છે. તો બાળકો તમે પણ તમારી ચોપડીમાં આવી રીતે લખજો અને તૈયાર કરજો અને સ્કૂલમાં આવીને બતાવી જજો. બીજું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.